પહેલેથી હું તમને લોકોને રિવાઇઝ કરાવી દઉં છું બરાબર છે વિન્ડોઝનો પરિચય સેકન્ડ ચેપ્ટર આપણું જે છે એ આપણે જોઈએ ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કરી અને સેકન્ડ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું હતું વિન્ડોઝના પરિચયમાં ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરી હતી બરાબર છે બોઇસ ઓપરેટિંગ સિસ્ટમ શું છે કઈ રીતે વર્ક કરે છે અને કઈ કઈ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ છે આ આપણે વાત કરી ચૂક્યા છે કોમ્પ્યુટરનું સંચાલન કરવા માટે જરૂરી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે કોમ્પ્યુટરને આપણે કઈ રીતે ચલાવવું છે આપણે જે સૂચના એ પ્રમાણે ચાલે તો આ બધી વસ્તુ કરવા માટે કોમ્પ્યુટરના ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે પ્રોગ્રામની શ્રેણી હોય અને પ્રોગ્રામ મુજબ વન બાય વન ચાલે છે ત્યારબાદ આપણે વાત કરી હતી ઇન્ટરફેસની ઇન્ટરફેસ એટલે આપણે કોમ્પ્યુટર સાથે કઈ રીતે વર્ક કરશું તો તો બે ટાઈપના ઇન્ટરફેસ વિશે વાત કરી હતી સરખું ઓકે આપણે પેલા તો બે ઇન્ટરફેસ વિશે વાત કરી હતી એક કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ હવે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે બીજાથી કઈ રીતે અલગ છે તો કમાન્ડ લાઈન ઇન્ટરફેસમાં આપણે કોઈ પણ કાર્ય માટે એનો કમાન્ડ આપવો પડે એ કાર્યને જે કરવું હોય એનો કમાન્ડ આપવો પડે એટલે કમાન્ડ આપવો પડે તો આપણે કમાન્ડ યાદ પણ હોવો જોઈએ બરાબર છે તો આપણે કમાન્ડ આપી શકીએ માનો કે મારે પેન્ટ ઓપન કરવું છે તો એની માટે પેન્ટ ન લખાય પણ મારે પી બ્રશ લોખવું પડે અને પછી એન્ટર આપવું પડે તો હું પેન્ટ ઓપન કરી શકું આ એક એક્ઝામ્પલ છે બરાબર તો આવી રીતના અલગ અલગ જે કાર્ય કરવું હોય તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ શું છે તો કે માઉસની મદદથી આપણે ક્લિક કરીને કોઈ પણ કાર્ય કરી શકીએ એને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવામાં આવે છે બરાબર છે માઉસની મદદથી આપણે ક્લિક કરીએ એને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવામાં આવે તો આવી રીતના આપણે બે ટાઈપના ઇન્ટરફેસ જોઈએ હતા હવે માઉસની મદદથી ક્લિક એટલે કે માનો કે તમારે પેઇન્ટ ઓપન કરવું છે તો તમે પેઇન્ટના સિમ્બોલ પર ક્લિક કરી અને સ્ટાર્ટ કરો બરાબર છે તો એને શું કહેવાય તો કે એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કર્યું કહેવાય ત્યારબાદ ત્યારબાદ આપણે વાત કરીએ તો હવે પછીનો ટોપિક છે ડેસ્કટોપ ડેસ્કટોપ એટલે કે આપણે જ્યારે કોમ્પ્યુટર શરૂ કરીએ છીએ ત્યારે એની મેઇન સ્ક્રીન જે પહેલી સ્ક્રીન દેખાય એને ડેસ્કટોપ કહેવાય કોમ્પ્યુટરની સ્વીચ ચાલુ કરો અને વિન્ડોઝ ચાલુ થવા માટે બુટ થવા માટે થોડીક સેકન્ડ રાહ જુઓ આપણે ખબર છે કે કોમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ એટલે થોડીક સેકન્ડ રાહ જોવી પડે પછી એની સ્ક્રીન આપણને દેખાય છે મોનિટરમાં તો એને ડેસ્કટોપ કહેવામાં આવે છે જો આજે તમને પિક્ચરમાં સ્ક્રીન દેખાય છે એ ડેસ્કટોપની સ્ક્રીન છે જ્યારે તમે ડેસ્કટોપ શરૂ કરો છો ત્યારે એ સ્ક્રીન છે એ આવી રીતે દેખાય છે હવે આ સ્ક્રીનમાં જે તમને સિમ્બોલ્સ દેખાય છે નાના નાના એ શું છે એ આઈકન્સ છે બરાબર કયા આઈકન તો કોઈપણ એપ્લિકેશન શરૂ કરવા માટેના અલગ અલગ આઈકન આપેલા છે નીચે તમને આખી બ્લુ ડાર્ક પટ્ટી દેખાય છે એ ટાસ્ક બાર છે ટાસ્ક બારમાં ડાબી બાજુએ સ્ટાર્ટ બટન આવેલું છે અને જમણી બાજુએ નોટિફિકેશન એરિયા છે નોટિફિકેશન એરિયામાં શું આવે તો કે આજની તારીખ અત્યારનો ટાઈમ વોલ્યુમ બરાબર છે આ બધી જ વસ્તુ તમારે જો લેપટોપ કેવું હોય તો તમારે અત્યારે ચાર્જ કેટલું છે એની

તો કઈ કઈ રીતે થાય તો પહેલાં તો માઉસમાં ત્રણ બટન હોય જમણી બાજુનું ડાબી બાજુનું ને કોઈ છે સ્ક્રોલ બાર અને એક કેબલ હોય જેના થ્રુ માઉસ જોઈન્ટ કરવામાં આવે છે બરાબર છે ત્યારબાદ આપણે માઉસને કઈ રીતે ઉપયોગમાં લઈએ છીએ છીએ એ વસ્તુ જોઈએ તો હવે આજે તમને અહીંયા લિસ્ટ આપ્યું છે માઉસ ની બધી આપણે યુઝ કરતા હોય ને પોઈન્ટ કરવું ક્લિક કરવું લેફ્ટ ક્લિક કરું એ બધી પરિભાષાઓ છે પોઈન્ટિંગ એટલે શું તો કે ભાઈ સ્ક્રીન ઉપર તમારે ક્યાંક દેખાડવું માઉસ ને તમે પોઈન્ટ કરી માઉસ નો ઉપયોગ કરીને દેખાડો એને પોઈન્ટિંગ કર્યું કહેવાય પછી તો કે ક્લિક એટલે શું તો માઉસ આપણે નોર્મલ ક્લિક આપીએ ક્લિક કર્યું કહેવાય લેફ્ટ ક્લિક એટલે માઉસની માઉસ ની ડાબી બાજુ આપણે ડાબી બાજુના બટનને વારવાર ઉપયોગમાં લઈએ છીએ રાટ ક્લિક એટલે કે માઉસમણી બાજુનું બટન દબાવવાનું આપણે માઉસના જમણી બાજુનું બટન પણ ઉપયોગમાં લઈએ છીએ પણ ડાબી બાજુનું છે એ વધારે લઈએ છીએ ડબલ ક્લિક એટલે આપણે માઉસનું બટન ઓન ધ સ્પોટ બે વાર દબાવીને છોડી દઈએ એને ડબલ ક્લિક કહેવાય એટલે કે કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરી નીચેની તરફ તો આ આ આ જે પરિભાષા હતી એ બધું આપણે જોયેલું છે એટલે હું તમને ખાલી રિવાઇઝ કરાવું છું બરાબર છે એટલે થોડુંક સ્પીડમાં ચાલે છે પછી એક્સપ્લેન કરવાનું આવશે ત્યારે હું પાછું સ્પીડ ઘટાડી દઈશ ત્યારબાદ આપણે વાત કરી હતી કે માઉસમાં કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરીએ તો એ કઈ રીતે થશે કોઈ પણ આઇકોન હોય સ્ક્રીન એટલે કે તમારા એને તમે સિલેક્ટ ને એટલે સિલેક્ટ કર્યા પહેલા અને સિલેક્ટ કર્યા પછી કેવો લાગશે ને તમને અહીંયા બે પિક્ચર દેખાયેલું છે બરાબર છે હવે માનો કે તમે સિલેક્ટ કરો અને પછી સિલેક્ટ કર્યા પછી એના ઉપર રાઈટ ક્લિક અથવા તો અને રાઇટ ક્લિક તમે પ્રેસ કરો છો તો રાઈટ ક્લિક પ્રેસ કરશો ને એટલે વ્હાઈટ કલરની જે પટ્ટી દેખાય ને એવું મેનુ ઓપન થશે ટૂલ ટીપ જેને કેવાય ટુલ ટીપમાં શું લખ્યું હશે તો કે આ તમે જે ફોલ્ડર સિલેક્ટ કરેલું છે ને એ શેનું છે એમાં શું ભરેલું છે એના વિશે ટૂલ ટીપ છે એ કહેશે ઓકે ત્યારબાદ આપણે જોઈએ જો તમે રાઈટ ક્લિક કરશો એટલે આવી રીતના મેનુ એક ઓપન થશે નોર્મલ જે મેનુ આવતા હોય વારંવાર વપરાતા એ ઓપન થાય એમાંથી તમારી કોઈ જરૂરિયાત હોય એની ઉપર ક્લિક કરો તો એ વસ્તુ થશે રીનેમ કરવું હોય ઓપન કરવું હોય પ્રોપર્ટીસ જોવી હોય તો હવે પછી આપણે જોવાનું છે સ્ટાર્ટ મેનુનું એક્સપ્લેનેશન સ્ટાર્ટ મેનુનું એક્સપ્લેનેશનમાં પહેલા જોઈએ સ્ટાર્ટ મેનુ ખોલવા માટે આપણે આ જે સ્ટાર્ટ મેનુનું દેખાડીએ અથવા તો એમની અંદર આવેલું છે શટડાઉન વિન્ડોઝ ને બંધ કરવા માટે ખોલવાની ત્રણ રીત છે કઈ કઈ તો કે ટાસ્ક બાર પર જે બટન આવેલું છે ને એ સ્ટાર્ટ બટન ને તમારે પ્રેસ કરવાનું એટલે પેલું જે તમને પિક્ચરમાં બટન દેખાય ને એને એની સિવાય તો કે કી બોર્ડ મિસ હા બેટા હા કે ચાલો બેટા સ્ટાર્ટ બટન વિન્ડો વિન્ડોસ લોગો કી અને કંટ્રોલ કંટ્રોલ વત્તા ઈએસસી કંટ્રોલ કી નો લીએસસી કી હા વેરી ગુડ ઈએસસી એટલે કે એસ્કેપ કી આ બંનેને સાથે પ્રેસ કરશો તો પણ સ્ટાર્ટ બટન ઓપન થશે અને તમારા કીબોર્ડમાં વિન્ડોઝ કી આપેલી હોય છે એ વિન્ડોઝ કી પ્રેસ કરો ને તો સ્ટાર્ટ બટન ઓપન થાય અને એક બીજું ઓપ્શન કે અહીંયા સ્ક્રીન ઉપર વિન્ડોઝની સ્ક્રીન ઉપર બટન આપેલું હોય સ્ટાર્ટનું એને ક્લિક કરો તો પણ સ્ટાર્ટ ઓપન થાય બરાબર છે હવે સ્ટાર્ટ મેનુ છે ને એને એક્સપ્લેન કર્યું છે કઈ રીતે તો કે ભાઈ બે વિભાગમાં વેચાયેલું છે તો કે સાચી વાત છે જો અહીંયા તમને હમણાં બંને વિભાગ દેખાડશે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો ને એટલે વાઈટ પટ્ટામાં બધું લખેલું છે ને એક બ્લેક પટ્ટામાં બધું લખેલું છે બરાબર છે તો એ બે વિભાગ છે એક ડાબો વિભાગ અને એક જમણો વિભાગ બરાબર મોટો જે ડાબો વિભાગ છે વારંવાર વપરાતા તાજેતરમાં વપરાયેલા તમે જે વારંવાર વારતા હોય અથવા રિસેન્ટલી તમે જે યુઝ કરેલા હોય એ બધા પ્રોગ્રામ્સ એ આ વાઈટ વિભાગમાં દેખાડે છે બરાબર છે અને નીચે ઓલ પ્રોગ્રામ્સ એવું ઓપ્શન એ આપેલું હોય જ્યાંથી તમે બાકીના પ્રોગ્રામ જે નથી દેખાતા એ પ્રોગ્રામને પણ જોઈ શકો છો ત્યારબાદ છે જમણો વિભાગ હવે જમણા વિભાગમાં શું હોય છે તો જમણા વિભાગમાં પહેલાં તો કે પર્સનલ ફોલ્ડર બરોબર છે પર્સનલ ફોલ્ડર હોય છે તે તમારું પર્સનલ ફોલ્ડર ખોલે છે હાર વિન્ડોઝમાં હાલ વિન્ડોઝ માં લોગ ઓન થયા હોય તેના નામે આ ફોલ્ડર ડોક્યુમેન્ટ્સ મ્યુઝિક પિક્ચર્સ અને વિડીયોઝ ફોલ્ડર ધરાવે છે એક પર્સનલ ફોલ્ડર હોય છે એ કયા નામે હોય તો કે તમે જે અત્યારે હાલમાં લોગિન થયા હોય એ નામે અને એ પર્સનલ ફોલ્ડરની અંદર તમને ચાર અલગ અલગ ફોલ્ડર આપે છે કયા તો કે ડોક્યુમેન્ટ્સ મ્યુઝિક પિક્ચર્સ અને વિડીયો હવે આ ડોક્યુમેન્ટ્સમાં શું હોય તો જોઈએ નીચેનું સેકન્ડ ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર છે તમે એમાં ટેક્સ્ટ ફાઇલ સ્પ્રેડશીટ પ્રેઝન્ટેશન શીટ અન્ય કોઈ પણ પ્રકારની ટેક્સ શીટ છે એ આ ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરમાં હોય છે ત્યારબાદ છે પિક્ચર્સ તો કોઈ પણ ઇમેજીસ કે ગ્રાફિક્સ છે એ આ પિક્ચર્સમાં ફોટો પિક્ચર્સમાં સ્ટોર થાય છે ત્યારબાદ છે મ્યુઝિક તો મ્યુઝિક ફોલ્ડર છે એ ઓડિયો ફાઇલ છે એ આ મ્યુઝિક ફોલ્ડરમાં સ્ટોર થાય છે ગેમ્સ જ્યાં તમે તમારા કોમ્પ્યુટર પરની બધી જ ગેમ્સ આપણે આ ગેમ્સ ફોલ્ડરમાં મેળવી શકીએ છીએ ત્યારબાદ છે કોમ્પ્યુટર તે કોમ્પ્યુટર વિન્ડો ખોલે છે જ્યાં તમે તમારા કોમ્પ્યુટર સાથે જોડાયેલ હાર્ડવેર ડ્રાઈવ કેમેરા પ્રિન્ટર સ્કેનર કોઈ પણ વસ્તુ જોઈ શકો છો

પ્રિન્ટ ડિવાઇસીસ અને પ્રિન્ટમાં તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા પ્રિન્ટર માઉસ અને અન્ય ડિવાઇસિસ વિશેની માહિતી જોઈ શકો છો ત્યારબાદ છે ડિફોલ્ટ પ્રોગ્રામ આ વિન્ડોઝમાં તમે પ્રોગ્રામ પસંદ કરી શકો છો જેમ કે વેબ બ્રાઉઝિંગ જેવી એક્ટિવિટી માટેની વિન્ડોઝ અને લાસ્ટ છે હેલ્પ એન્ડ સપોર્ટ હેલ્પ એન્ડ સપોર્ટમાં તમે ઉપયોગ કરતા વિન્ડો માટેની મદદ મેળવી શકો છો તો આ બધી વસ્તુ છે એ સ્ટાર્ટ જમણી આપેલી છે છે કોઈને ક્વેરી સ્ટાર્ટ મેનુની ડાબી પેનલ અને જમણી પેનલમાં કોઈને ક્વેરી છે બેટા ના ઓકે વેરી ગુડ સારું ચાલો તો આગળ હવે જોઈએ સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામ આઇકન પિન કરવા માટે સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામ આઇકન છે એને પિન કરવો હોય તો તમે શું કરો હવે પિન કરું એટલે શું પહેલા મને કોણ કહેશે કોણ કહેશે પિન કરવું એટલે શું મિસ્કોફ હા બોલો ને કોઈ પ્રોગ્રામ નો તમે નિયમિત ઉપયોગ કરતા હોવ તો સ્ટાર્ટ મેન ઉપર તમે તેને શોર્ટકટ રચી શકો છો તે શોર્ટકટ રચી શકો છો આ ક્રિયાને ક્રિયાને સ્ટાર્ટ મેન ઉપર પ્રોગ્રામ આયકન પિન કરવો કહે છે ઓકે પિન કરવો એટલે શું સમજો કે કોઈ પણ વસ્તુ છે એ મારે સ્ક્રીન ઉપર દેખાડવી છે અથવા સ્ક્રીન ઉપર રચવી છે એને પિન કર્યું કહેવાય રિસેન્ટલી આપણે હમણાં શું પિન કર્યું તો કે મારી સ્ક્રીન બરાબર છે મારા મોબાઈલની સ્ક્રીન મેં પિન કરી શું કામ પિન કરી તમે બધા જ જોઈ શકો એટલા માટે સમજાણો તમે પણ તમારી સ્ક્રીન પ્રિન કરી શકો પણ તમારે કરવાની નથી તમારી વસ્તુ કરવાની નથી છે લો છ ટીચર્સ છે એ લેક્ચર લે છે એજ ટીચર પોતાની સ્ક્રીન છે એ પિન કરશે ત્યારબાદ એ પિન થઈ ગયા બાદ એની સ્ક્રીન છે એ તમને લોકો બધાને દેખાશે બરાબર છે તો એને પિન કર્યું કહેવાય હવે મારે છે એ પ્રોગ્રામ છે એને પિન કરવો છે તો હું શું કરીશ આપણે આમાં રિન્ટર કરવાનું હું ઓરલી તમને સમજાવું કે મારે પ્રોગ્રામ પિન કરવો છે તો હું શું કરીશ તો કે જે પ્રોગ્રામ પિન કરવો છે એને ઉપર રાઈટ ક્લિક કરી અને એમાં ઓપ્શન આપેલું છે પિન એ પિન ઉપર ક્લિક કરું ને એટલે કે એ પ્રોગ્રામ થી તમને લિસ્ટમાં દેખાશે બરાબર છે તમે જે પ્રોગ્રામ પિન કરેલા છે એ પ્રોગ્રામ તમને

ફ્રોમ સ્ટાર્ટ એવું લખ્યું હશે કોને પોતાનું માઇક અનમ્યુટ કર્યું છે મ્યુટ કરો ઝડપથી માઇક પોતાનું અનમ્યુટ કરો પોતાનું માઇક મ્યુટ કરો છો કોણ છે ઓકે તો બધાને સમજાણો કે પિન કરવું એટલે શું જે પ્રોગ્રામ તમારે લિસ્ટમાં દેખાડવો હોય એ પ્રોગ્રામ પર રાઇટ ક્લિક કરી પિન ઓપ્શન આવે એમાં પિન કરવાનું બરાબર છે પિન કરશો એટલે એ પ્રોગ્રામ છે એ તમને લિસ્ટમાં દેખાશે અત્યારે મેં મારી મોબાઈલની સ્ક્રીન છે એ પિન કરેલી છે

અહીંયા સુધીમાં કોઈને કોઈ પણ જાતની ક્વેરી હોય તો મને પૂછી લો ઓકે ચાલો તો હું એવું છું કે આ ટોપિક તમને સમજાઈ સમજાઈ ગયો છે બધાને ઓકે તમારે લોકોએ આજે હોમવર્ક માં શું કરવાનું છે ખબર છે હોમવર્કમાં તમારે એકવાર તમારા મોબાઈલ માં અથવા તો તમારા કમ્પ્યુટર માં કોઈ પણ આઈકોન ને પીન કરીને જોવાનો છે અને બીજી વસ્તુ એ કે સ્ટાર્ટ આપણે બટન છે એને અલગ અલગ ત્રણ રીતે આપણે ઓપન કરી શકીએ એ વસ્તુ આપણે જોઈ તો એ ત્રણેય રીતે તમારે ઓપન કરીને જોવાનું છે કઈ કઈ રીતે તો કે સ્ટાર્ટ મેનુમાં જે આઈકન હોય એના પર ક્લિક કરીને પછી વિન્ડોઝ પ્રેસ કરીને અને કંટ્રોલ પ્લસ એસ્કેપ કી છે એ એક સાથે પ્રેસ કરીને અલગ અલગ ત્રણ રીતે આપણે સ્ટાર્ટ મેનુ છે એ યુઝ કરી શકીએ છીએ બરોબર છે